સ્તાને એનો સ્પેક્ટ્રા આપતો હોય છે અસમતુલ્ય પ્રોટોન કેને કહેવાય કે જેની આસપાસનું જે બે પ્રોટોનની આસપાસના ઇલેક્ટ્રોન પર્યાવરણ અલગ અલગ હોય એમને એકબીજાના અસમતુલ્ય પ્રોટોન કહેવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો કેટલાક ઉદાહરણો દ્વારા આ બાબતને આપણે સમજવા પ્રયત્ન કરીશું તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે સી એચ ફોર સી એચ થ્રી સી એલ સીએચ ટુ સીએલ ટુ સીએચ સી એલ થ્રી અને સીએચ બીઆરઆઈ આ ચારેમાં ચારે ચાર ધારો કે સીએચ ફોરમાં ચારે ચાર પ્રોટોન જે છે એ સમાન પ્રકારના છે અહીંયા ત્રણેય પ્રોટોન સમાન પ્રકારના છે એટલે સમતુલ્ય કહેવાય એકબીજાને સી એચ ટુ સીએલ ટુમાં બંને પ્રોટોન જે છે એ પણ સમતુલ્ય પ્રકારના છે સીએચ સીએલ થ્રીમાં પણ એક જ પ્રોટોન છે અને એ આપણે સમતુલ્ય તો આમ ઉપરની પહેલી લાઇનમાં આવેલા બધા જ પ્રોટોન એ બધા જ અણુઓ એક જ પ્રકારના સમતુલ્ય પ્રોટોન ધરાવે છે તમે નીચે પણ જોઈ શકો સીએ થ્રી સી થી પ્રોટોન સમાન પ્રકારના છે કેમ કારણ કે છ ની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ સમાન છે એની બાજુમાં આપણે વાત કરીએ તો સીએચ ટુ સીએલ સીએચ ટુ સીએલ આમાં ચાર પ્રોટોન છે બે આ મિથિલિન સમૂહના છે અને બે આ મિથિલ બંને સમાન છે અહીં સીએચસીએલ ટુ સીએચસીએલ ટુ અણુ છે એમાં પણ બંને પ્રોટોન જે છે સમાન છે ત્રીજી લાઇનમાં આપણે જોઈ શકીએ છીએ કે સીએ થ્રી સીએચ ટુ સીએલ તો એમાં જે પ્રથમ સીએ થ્રી જે છે એની બાજુમાં સીએટ ટુ સમૂહ આવેલો છે એટલે આ ત્રણ પ્રોટોન છે એકબીજાને સમતુલ્ય ગણાય પણ પહેલાં સીએ થ્રીના પ્રોટોન અને સીએ ટુના પ્રોટોન એ એકબીજાને સમાન નથી એટલે એકબીજાને અસંતુલ્ય પ્રોટોન કહી શકીએ એટલે એમ એ રીતે જોવા તો અહીંયા બીજી સીએ થ્રી સીએચ સીએલ ટુ છે એમાં પણ તમે જોઈ શકો છો કે બે પ્રકારના પ્રોટોન આવેલા છે સીએચ ટુ સીએલ અને સીએચ સીએલ ટુમાં પણ બે પ્રકારના પ્રોટોન આવેલા છે ચોથી લાઈનમાં તમે જોઈ શકો છો કે સીએ થ્રી સીએચ ટુ ઓ સીએ થ્રી આમાં ત્રણ પ્રકારના પ્રોટોન આવેલા છે તમને અહીં એવું લાગશે કે પહેલાં સીએ થ્રી અને છેલ્લો સીએ થ્રી એ બંને સમતુલ્ય હોવા જોઈએ પણ એવું નથી કારણ કે પહેલાં સીએ થ્રીની બાજુમાં સીએચ ટુ સમૂહ છે જ્યારે છેલ્લા સીએ ની બાજુમાં ઓ છે આમ બંનેની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ જુદું છે અને માટે બંને સીએ થ્રી જે છે એ જુદા પ્રકારના ગણી શકાય અહીં પણ તમે જોઈ શકો છો કે પહેલો સીએ થ્રીના ત્રણે એચ પછી સીએચ ટુ અને સીએચ ટુ આ ત્રણેય પ્રકારના પ્રોટોન જે છે એ જુદા જુદા પ્રકારના છે આ ઉદાહરણમાં પણ ત્રણ પ્રકારના સમતુલ્ય પ્રોટોન આવેલા છે તો મિત્રો આના આધારે આપણે કહી શકીએ કે સામાન્ય રીતે એક જ કાર્બન પરમાણુ સાથે અથવા તો કોઈ પરમાણુ સાથે જોડાયેલા પ્રોટોન હોય અથવા તો હાઇડ્રોજન એ હંમેશા સમતુલ્ય હોય છે પણ દરેક વખતે એવું એવું પણ નથી હોતું કેમ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇનેન્શિયોટ્રોપિક પ્રોટોન અને ડાયસ્ટ્રિયોટોપિક પ્રોટોન એ આપણે પહેલો જ અહીંયા ઉદાહરણ તરીકે સીએલ સીએચ ટુ સીએચ સીએલ બીઆર આપેલું છે અહીંયા જે આ સીએચ સીએલ બીઆરવાળો કાર્બન જે છે એ અસમ કાર્બન છે અને અસમ કાર્બનની બાજુમાં આવેલા સેટ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે બે પ્રકારના પ્રોટોન છે આમાં સીએચ ટુવાળા બંને પ્રોટોન સમાન છે અને એક સીએચ જે છે એમ બે પ્રકારના પ્રોટોન આપણને લાગે પણ અહીંયા અસમ કાર્બનની બાજુમાં આવેલા સીએચ ટુ સમૂહ તમે અહીંયા નીચે જોઈ શકો છો એચ વન ને એચ ટુ વડે અહીંયા મેં દર્શાવેલા છે એ પણ તો આ આ બંને જે આકૃતિઓ જે છે એ બંને એકબીજાને આર્સિકલ સ્વરૂપે નથી એટલે કે ડાયસ્ટ્રીઓમર્સ છે પ્રથમ એજ જે છે ઉપરનો અસમ કાર્બન સાથે જોડાયેલો એને ઇનેન્શિયો ટોપિક પ્રોટોન કહેવામાં આવે છે જ્યારે નીચેના કાર્બન સાથે જોડાયેલા બંને એજ જે છે એ ડાયસ્ટ્રીઓપિક પ્રોટોન છે અહીંયા આ બે પ્રોટોનની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ એ સમાન નથી અને પરિણામે આ બંને પ્રોટોન એક જ જગ્યાએ નહીં પણ અલગ અલગ સ્થાને એમના પોટ આપે છે એટલે એ સમતુલ્ય પ્રોટોન નથી તો આ ઉદાહરણ એવું છે કે જેમાં એક જ કાર્બન પર બંને હાઇડ્રોજન જોડાયેલા છે છતાં પણ એ બે સમતુલ્ય નથી તો આવું ક્યારે બને છે તો એને સરળ રીતે યાદ રાખવું હોય તો આપણે એમ કહી શકીએ કે અસમ કાર્બનની બાજુમાં આવેલ સીએચ ટુ સમૂહ હોય તો એ સીએચ ટુ સમૂહના બંને એચ એ ડાયસ્ટ્રીઓપિક પ્રોટોન કહેવાય અને એ હંમેશા અસમતુલ્ય હોય છે એટલે કે એની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ જુદું જુદું હોય છે મિત્રો અહીંયા થોડાક ઉદાહરણો જોઈ લઈએ કે દાખલા તરીકે અહીંયા ઇથિલીન આપેલું છે એના ચારે ચાર એચ જે છે એના ઇલેક્ટ્રોન પર્યાવરણ સમાન હોવાથી આ ચારે ચાર એચ સમતુલ્ય છે અહીંયા વન વન ડાયક્લોરોરોરો ઇલિન છે એમાં પણ બંને એચ જે છે એની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ સમાન છે અહીં વન વન ટુ ડાયક્લોરો ઇથિલિન છે એમાં એક જ એચ છે જે સમતુલ્ય છે અહીંયા એક સીએલ જોડાવાથી શું થાય છે આપણે જોયું ઇથિલિનની અંદર એક સીએલ જોડાવાથી ત્રણે ત્રણ હાઇડ્રોજન અસમતુલ્ય બની જાય છે કારણ કે અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ છે અને દ્વિબંધ વચ્ચે મુક્ત ભ્રમણ શક્ય નથી અને પરિણામે આ એચની બાજુમાં હંમેશા સિએલ રહે છે અહીં પણ એક સીસ પોશી પોઝિશનમાં છે અને એક ટ્રાન્સ પોઝિશનમાં છે અને પરિણામે આ ત્રણે ત્રણ એચની આસપાસનું ઇલેક્ટ્રોન પર્યાવરણ સમતુલ્ય રહેતું નથી અને એ ત્રણે એચ જે છે એ જુદા પ્રકારના બને છે એટલે કે અસમતુલ્ય બને છે એવી જ રીતે અહીં તમે જોઈ શકો છો કે બંને સીએલ બીજા સીએલની હાજરીને કારણે આ બંને પાછા સમાન થઈ જાય કારણ કે આની બાજુમાં એચ છે અને સીસ અને ટ્રાન્સમાં બંને પોઝિશનમાં સીએલ સીએલ છે સેમ અહીંયા પણ એવું છે આની બાજુમાં એચ છે અને સીસ અને ટ્રાન્સ પોઝિશનમાં સીએલ સીએલ છે અને પરિણામે આ બંને એચ સમતુલ્ય બને છે અહીં પણ તમે જોઈ શકો છો વન ટુ ડાયક્લોરો ઇથિલિનમાં અહીં પણ આ એચની બાજુમાં સીએલ અને સીસમાં એચ અને ટ્રાન્સમાં સીએલ છે એવી જ રીતે સેમ આ એચની બાજુમાં સી એલ અને સીસમાં એચ અને ટ્રાન્સમાં સીએલ છે તો આમ જુદા જુદા ઉદાહરણો દ્વારા આપણે સમતુલ્યને અસમતુલ્ય પ્રોટોનને સહેલાઈથી ઓળખી શકીએ છીએ મિત્રો મેં અગાઉ વાત કરી એમ કે કોઈ પણ અણુ કેટલા સિગ્નલ આપશે એને એમાં વર્ણપટમાં તો કે એમાં જેટલા પ્રકારના પ્રોટોન હશે એટલા દાખલા તરીકે આપણે પહેલું ઉદાહરણ લઈએ છીએ સીએ થ્રી સીએચ ટુ ઓ સીએચ થ્રી તો અહીં તમે જોઈ શકો છો કે પહેલો સીએ થ્રી જે છે એ આ બંને કરતાં જુદા પ્રકારનો છે કેમ કારણ કે આની બાજુમાં સીએટ ટુ છે જ્યારે આ સીએ થ્રીની બાજુમાં ઓ છે મેં અગાઉ પણ તમને વાત કરી હતી એવી રીતે આ સીએટ ટુ પણ જુદા પ્રકારનો થશે અને આ સીએ થ્રી પણ જુદા પ્રકાર આમ આમાં ત્રણ પ્રકારના પ્રોટોન આવેલા છે કુલ પ્રોટોનની સંખ્યા આઠ છે પણ પહેલાં ત્રણ પ્રો પ્રોટોન છે એકબીજાને સમતુલ્ય છે બીજા બે પ્રોટોન છે એકબીજાને સમતુલ્ય છે અને આ ત્રણ પ્રોટોન પણ એકબીજાને સમતુલ્ય છે પરંતુ આ પ્રોટોન અને આ પ્રોટોન એકબીજાને સમતુલ્ય નથી એવું આપણે કહી શકીએ તો આમ ત્રણ પ્રકારના પ્રોટોનને કારણે ત્રણ સિગ્નલ એને વર્ણપટમાં આપણને પ્રાપ્ત થશે ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ છે તો એમાં સીએ થ્રી સમૂહ સીએટ ટુ સમૂહ આ બંને જુદા પ્રકારના થશે એવી રીતના આ પણ ત્રીજા પ્રકારનો છે જ્યારે આ બંને સિયત્રી સમૂહ એ એકબીજાને સમતુલ્ય છે એટલે આમાં આને કહીને એ બી સી અને આ બંને ડી એમ કરીને ચાર સિગ્નલ આમાં પ્રાપ્ત થશે મિત્રો ત્રીજા ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે આ એ પ્રકારનો છે આ બી પ્રકારનો છે આ સી નથી બનતો કારણ કે આના જેવો જ છે બિલકુલ કારણ કે આ સીએચ ટુની બાજુમાં સીએ થ્રી અને સીઓ સીએટ ટુ સીએ થ્રી છે એવી રીતે આ સીએટ ની બાજુમાં પણ સીએ થ્રી અને એટલે સેમ છે બંનેનું પર્યાવરણ એટલે આ બંને સમાન પ્રકારના થશે તો આમ સીએ થ્રી અને આ સીએ થ્રી એ પ્રકારના અને આ સીએટ ટુ અને આ સીએડ ટુ એ બી પ્રકારના એમ કરીને બે સિગ્નલ આપણને પ્રાપ્ત થશે ત્રીજું ઉદાહરણ જોઈએ છીએ તો એ બિલકુલ આના જેવું છે પરંતુ અહીંયા સીડબલ ઓ ગ્રુપ છે અને આ અસમ ગ્રુપ છે અને પરિણામે આ સીએ થ્રી અને આ સીએ થ્રી હવે સમતુલ્ય રહેતા નથી પરંતુ જુદા બને છે એવી રીતે આ સીએચ ટુ અને આ સીએટ ટુ પણ સમતુલ્ય રહેતા નથી એ જુદા બને છે કેમ કારણ કે અહીં સીએટ ટુ સીઓ સાથે જોડાયેલો છે જ્યારે અહીંયા સીએચ ટુ ઓ સાથે જોડાયેલો છે તો આમ આ અણુ જે છે એ ચાર સિગ્નલ એનએમઆર વર્ણપટમાં આપશે મિત્રો હજુ આ બીજા ઉદાહરણો આપણે જોઈએ તો અહીં જોઈ શકીએ સીએ થ્રી ડબલ ઓ સીએટ ટુ સીએ થ્રી તો અહીંયા એક એ બી અને સી એમ ત્રણ સિગ્નલ પ્રાપ્ત થશે અહીં એ બી અને સી એમ ત્રણ સિગ્નલ આપણને પ્રાપ્ત થશે અહીંયા તમે જોઈ શકો છો કે એ પ્રકારનો આ સિયત્રી એ પ્રકારનો છે જ્યારે આ ત્રણેય સિયત્રી સમૂહ તૃતીયક બ્યુટાઈલ સમૂહના એ સમતુલ્ય છે એટલે નવે નવ પ્રોટોન સરખા છે આમ કુલ આ ત્રણને કારણે ને આ નવને કારણે એમ બે સિગ્નલ આપણને પ્રાપ્ત થશે મિત્રો સીએલ સીએચ ટુ સીએટ ટુ સીએટ ટુ સીએલ આ પણ સિમેટનીકલણું છે એટલે આ સીએટ ટુ અને આ સીએટ ટુ બંને સમતુલ્ય બનશે જ્યારે વચ્ચેનો સીએટ ટુ જુદો થશે તો આમ ચારને કારણે એક સિગ્નલ અને આ બેને કારણે એક સિગ્નલ એમ કુલ બે સિગ્નલ પ્રાપ્ત થશે અહીંયા તમે જોયું આગળ આપણે ડાયશીટોપિક પ્રોટોનમાં વાત કરેલી એ પ્રમાણે કે અહીંયા આ કાર્બન જે છે એ કેવો છે અસમ કાર્બન છે તો અસમ કાર્બનની બાજુમાં સીએટ ટુ સમૂહ છે તો કે હા તો એ સીએટ ટુ સમૂહના બંને પ્રોટોન એ ડાયસ્ટિરિયોટોપિક પ્રોટોન કહેવાય અને બંનેના સિગ્નલ જુદા જુદા સ્થાને મળે તો આમ સીએ થ્રી સમૂહને કારણે એક સિગ્નલ સીએટ ટુ સમૂહના બે પ્રોટોન જુદા જુદા છે ડાયસ્ટિરિયોટોપિક પ્રોટોન હોવાને કારણે એટલે એ પણ આપણને જુદા સિગ્નલ આપશે આ ચોથો સિગ્નલ અને આ પાંચમો આમ આ અણુમાં પાંચ સિગ્નલ પ્રાપ્ત થશે મિત્રો અહીંયા આ ઉદાહરણ છે આગળ એમાં તમે જુઓ છો કે એક સીએ થ્રી સમૂહને કારણે એક સીએટ ટુ સમૂહને કારણે આ બીજા સીએટ ટુ સમૂહને કારણે એમ ત્રણ અને બેન્જિનના પાંચે પાંચ પ્રોટોનને આપણે સમતુલ્ય ગણી લઈએ છીએ એમ માનીને કુલ ચાર સિગ્નલ આપણને પ્રાપ્ત થશે અહીં પણ આ બંને સીએટ ટુ સમતુલ્ય નથી કેમ કારણ કે આ સીએટ ટુ જે છે ઓ સાથે જોડાયેલો છે જ્યારે આ સીએટ ટુ જે છે એ બેન્જિન રિંગ સાથે જોડાયેલો છે તો આમ મિત્રો આપણે કોઈપણ અણુમાં જે સિગ્નલી સંખ્યા છે એ સહેલાઈથી એના બંધારણને આધારે નક્કી કરી શકીએ છીએ તો અહીંયા પણ જુદા ઉદાહરણો છે આમાં એ જ પ્રમાણે બેન્જિનિંગના પાંચ સીએટ ટુ સમૂહ અને ઓએચનો એક એમ ત્રણ સિગ્નલ પ્રાપ્ત થશે અહીંયા પાંચ બેન્જિનિંગના અને એક સીએ થ્રી એમ બે સિગ્નલ પ્રાપ્ત થશે ઝાયલિનની અંદર બેન્જિનિંગના ચાર બાકીના અને બંને સીએ થ્રી સમૂહ સમતુલ્ય છે માટે આ બંનેને કારણે એક સિગ્નલ અને બેન્જિનિંગના કારણે એક એમ બે સિગ્નલ પ્રાપ્ત થશે અહીંયા આ અણુ જે છે એમાં બેન્જિનિંગના ચાર પ્રોટોનને કારણે એક સીએચ ટુ સમૂહને કારણે એક અને સીએ થ્રી સમૂહને કારણે એક એમ કરીને કુલ ત્રણ સિગ્નલ પ્રાપ્ત થશે જ્યારે અહીંયા એવો જ અણુ છે પણ અહીંયા એનએચ ટુ સમૂહનો વધારાનો જે બે સિગ્નલનો મળે છે એમ કરીને ચાર સિગ્નલ પ્રાપ્ત થાય છે તો મિત્રો અહીં આપણે બહુ જ સરળતાથી કોઈ પણ અણુમાં કેટલા સિગ્નલ મળશે એ આપણે નક્કી કરી શકીએ છીએ એટલે જે વિવિધ પાસાઓ જે છે એ પૈકીનો પહેલો પાસો જે છે એ સિગ્નલની સંખ્યા છે જેની આપણે ચર્ચા કરી તો બહુ જ સરળતાથી આપણે સિગ્નલ કેટલા મળશે એની આપણે ચર્ચા સહેલાઈથી ઓળખ કરી શકીએ છીએ તો બીજો મુદ્દો જે છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સિગ્નલનું સ્થાન છે તો સિગ્નલનું સ્થાન જે છે એટલે કે સિગ્નલની પોઝિશન કયા સ્થાને સિગ્નલ મળે છે તો એની આપણે ચર્ચા કરીશું તો કોઈ પણ હમણાં જ વિક્રમભાઈએ વાત કરી કે કોઈ પણ કેન્દ્ર હોય છે એ કેન્દ્રની અંદર પ્રોટોનને ન્યુટ્રોન છે પણ એની આસપાસ શું હોય છે તો કે ઇલેક્ટ્રોન અને અહીંયા આપણે જ્યારે પીએમઆર વર્ણપટની વાત કરીએ છીએ એટલે કે પ્રોટોન મેગ્નેટિક રેઝોલન્સ સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરતા હોય ત્યારે પ્રોટોનની વાત કરી છે તો હાઇડ્રોજનના કેન્દ્રની અંદર પ્રોટોન છે અને આ પ્રોટોનની એ પ્રોટોન હાઇડ્રોજન જ્યારે સ્વતંત્ર હોય ત્યારે એની અંદર એકલો પ્રોટોન કેન્દ્રમાં અને ફરતે એક ઇલેક્ટ્રોન હોય છે પણ જ્યારે આ હાઇડ્રોજન કોઈ તત્વ સાથે જોડાય એ બંધ બનાવે ત્યારે સસંયોજક બંધ બને છે અને એ સસંયોજક બંધ જે બને છે એમાં હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન આપે છે તો હાઇડ્રોજનની ફરતે જે વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે એ પેલું તત્ત્વ કયા પ્રકારનું છે એના ઉપર આધારિત છે તો હાઇડ્રોજનની આસપાસ જે વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એ મુવમેન્ટ કરતા હોય છે તો જ્યારે આવા હાઇડ્રોજનને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે ત્યારે લગાડેલ ચુંબકીયની અસર હેઠળ પેલો જે હાઇડ્રોજન છે એનું કેન્દ્ર પરિભ્રમણ કરશે ને પેલા ઇલેક્ટ્રોન પણ સાથે પરિભ્રમણ કરશે તો ઇલેક્ટ્રોનના ભ્રમણને કારણે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ ચુંબકીય ક્ષેત્ર પ્રોટોનને સ્થાને તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રોટોન વચ્ચે છે અને આજે આ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે એની દિશા ઉપરથી નીચેની તરફ અહીંયા પ્રોટોન જ્યાં છે ત્યાં આ લગાડેલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે અને પરિણામે એમ કહી શકાય કે આ જે ઇલેક્ટ્રોનના મુવમેન્ટથી ઉત્પન્ન થયેલું ચુંબકીય ક્ષેત્ર આનો વિરોધ કરે છે પેલા ચુંબકીય લગાડેલા ચુંબકીય ક્ષેત્રનો અને પ્રોટોનને રક્ષિત બનાવે છે તો સાદામાં સાદી ભાષામાં આપણે વાત કરી શકીએ તો કે દરેક પ્રોટોનની આસપાસ જે ઇલેક્ટ્રોનિય ઘનતા હોય છે એને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ પેલા લગાડેલ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે અને પ્રોટોનને રક્ષિત બનાવે છે તો પ્રોટોન રક્ષિત પ્રોટોન અને અરક્ષિત પ્રોટોન શું છે એની વાત કરીએ તો જુદા જુદા પ્રકારના પ્રોટોનનું ઇલેક્ટ્રોન પર્યાવરણ અલગ અલગ હોય છે એની આસપાસનું અને પરિણામે એ હમણાં જ વાત કરીએ એ પ્રમાણે જુદી જુદી માત્રામાં સિલ્ડિંગ અનુભવે છે અને પરિણામે એ જે આપાત ચુંબકીય ક્ષેત્ર જે છે એ તો એક સરખું જ આપાત થાય છે પણ આ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને કારણે એ આપાત ક્ષેત્ર જે છે એ અલગ અલગ પ્રકારનું અનુભવે છે દરેક પ્રોટોન અને પરિણામે દરેક પ્રોટોનના જુદા જુદા પ્રકારના સિગ્નલ જે છે એ અલગ અલગ સ્થાને જોવા મળે છે જો પ્રોટોન બહુ રક્ષિત હોય એટલે કે એની આસપાસ ઇલેક્ટ્રોન પર્યાવરણ વધુ હોય તો એનો પટ જે છે એ અપફીલવા મળે છે એટલે કે એને ઊંચું ચુંબકીય ક્ષેત્રે આપવું પડે છે પણ જો પ્રોટોન અરક્ષિત હોય તો એની ઇલેક્ટ્રોન ઘનતા આસપાસ ઓછી હોય તો એનો પટ જે છે એ ઓછા ચુંબકીય ક્ષેત્ર બળે એટલે કે ડાઉન ફિલ્ડમાં પ્રાપ્ત થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ડાઉન ફિલ્ડ એટલે નીચું ચુંબકીય ક્ષેત્ર ત્યાં અરક્ષિત પ્રોટોન પટ આપે છે જ્યારે ફિલ્ડમાં રક્ષિત પ્રોટોન કે જેની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય છે તો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે દરેક મિત્રો દરેક જે છે પ્રોટોન એની આસપાસ ઇલેક્ટ્રોનિય ઘનતા કેવી છે એના આધારે જ અ પ્રોટ્રોન રક્ષિત કે અરક્ષિત બની શકે છે હવે આપણે કેમિકલ શિફ્ટ વિશે વાત કરીશું અહીંયા તમે જોઈ શકો છો કેમિકલ શિફ્ટને રાસાયણિક સ્થાનાંતર કહે છે રાસાયણિક સ્થાનાંતર જે છે એ શું છે તો કે કોઈ પણ વસ્તુનું આપણે સ્થાન નક્કી કરવું હોય તો કશાકનો આધાર લેવો પડે જેને આપણે સંદર્ભ કહીએ છીએ હું એમ વાત કરું કે ભાઈ હું ક્યાં રહું છું તો મારે એવું કહેવું પડે કોઈ ગામનું નામ આપવું પડે ત્યાં રહું છું અથવા તો હું કયા સ્થાને બેઠો છું તો હું કે કયા ભીતથી આટલા અંતરે બેઠો છું અથવા તો આજે તો રેફરન્સ તરીકે કોઈ સંદર્ભનો ઉલ્લેખ કરવો પડે તો એને મારે વર્ણપટ પર વર્ણપટ વર્ણપટમાં પણ સિગ્નલનું સ્થાન ક્યાં છે એ જો મારે નક્કી કરવું હોય તો એક સંદર્ભ લેવો પડે તો સંદર્ભ તરીકે ટીએમએસ લેવામાં આવે છે ટીએમએસ એટલે શું તો કે ટેટ્રામિથાઈલ સિલેન તમે અહીંયા સ્ટ્રક્ચરમાં એનું બંધારણ જોઈ શકો છો સીએ એસઆઈની ફરતે ચાર સીએ થ્રી સમૂહ છે આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે ચારે સીએ થ્રી સમૂહ જે છે એની આસપાસ અહીંયા સમાન છે સમતુલ્ય છે એટલે આસપાસ ઇલેક્ટ્રોન પર્યાવરણ પણ સમાન છે તો આ ચારે ચાર પ્રોટોન સરખા છે હવે સરખા હોય એટલે એક જ સિગ્નલ મળે આપણને હવે તમે જોઈ શકો છો કે અહીંયા એસઆઈ સાથે કાર્બન અને એની સાથે હાઇડ્રોજન આવું જોડાયેલું છે હાઇડ્રોજન એ કાર્બન કાર્બનની વિદ્યુતૃણ ટુ પોઈન્ટ ફાઇવ છે જ્યારે સિલિકોનની વિદ્યુતૃત વન પોઈન્ટ એઈટ છે એટલે કે કાર્બન કરતાં સિલિકોનની વિદ્યુતૃણતા ઓછી છે અથવા તો કાર્બન જે છે વધુ એટ્રેક કરે છે હાઇડ્રોજનને અને પરિણામે આ કાર્બનની અસરકારક વિદ્યુતૃતમાં ઘટાડો થાય છે અને એ જે છે એ ઇલેક્ટ્રોનનો પ્રવાહ હાઇડ્રોજન તરફ જાય છે અને પરિણામે હાઇડ્રોજન જે છે એ રક્ષિત બને છે તો આમ સિલિકોન જે ટેટ્રામિથાઇલ સિલેન છે એનો હાઇડ્રોજન છે ખૂબ જ રક્ષિત છે કેમ કારણ કે સિલિકોનની વિદ્યુતતા ઓછી છે તો આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન જે છે એ ખૂબ જ રક્ષિત છે અને રક્ષિત હાઇડ્રોજન કઈ સ્થાને પટ આપે તો કે ટીએમએસમાં આપણે ટીએમએસ જે છે એ અપફીલ્ડમાં પટ આપે છે તો મિત્રો બીજા બધા જ પ્રોટોન કરતા ટેટ્રામિથાઇલ સિલેન્ડનો પ્રોટોન એ રક્ષિત હોવાથી એનો પટ અફીલ્ડમાં મળે છે બીજી વાત તમે અહીંયા જોઈ શકો છો કે સંદર્ભ તરીકે ટીએમએસ જ કેમ પસંદ કરવામાં આવે છે તો મેં અગાઉ વાત કરીએ પ્રમાણે કે ટીએમએસમાં આવેલા બારે પ્રોટોન સરખા છે અને પરિણામે બારે પ્રોટોન ભેગા થઈને એક તીવ્ર સિગ્નલ આપે છે અને જેને વર્ણપટમાં બહુ જ જુદી રીતે સહેલાઈથી ઓળખી શકાય છે બીજો મુદ્દો જે છે એ પ્રોટોન બહુ જ અરક્ષિત એ રક્ષિત છે તેથી અફીલ્ડમાં તીવ્ર સિગ્નલ આપે છે અહીંયા ખોટું છપાયું છે રક્ષિત હોવાથી ત્રીજું જે છે એ ટીએમએસ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે એટલે બીજા કોઈ પણ પદાર્થ સાથે જે છે એ રાસાયણિક રીતે પ્રક્રિયા કરતો નથી ચોથો મુદ્દો જે છે એ બાષ્પશીલ છે એટલે નમૂનામાંથી આપણે એને યુઝ કર્યા પછી સહેલાઈથી દૂર કરીને નમૂનો પરત મેળવી શકીએ છીએ અને મોટાભાગના કાર્બનિક સંયોજનો એમાં દ્રાવ્ય છે તો આ બધા કારણોસર ટીએમએસને સંદર્ભ તરીકે વાપરવામાં આવે છે અને ટીએમએસનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો તો કે કોઈ પણ પદાર્થનો વર્ણપટ લેવાનો હોય તો એમાં એક બે ડ્રોપ ટીએમએસના ઉમેરી અને એનો વર્ણપટ લેવામાં આવે છે કે જેથી પદાર્થના વર્ણપટ સાથે ટીએમએસનો પણ સ્પેક્ટ્રા આપણને મળે પણ અગાઉ વાત કરીએ એ પ્રમાણે ટીએમએસ જે છે એનો સ્પેક્ટ્રા એકદમ ઓફ ફિલ્ડમાં બીજા બધા જ કરતાં થોડોક દૂર અને તીવ્ર એટલે કે એકદમ ઊંચાઈવાળો સિગ્નલ આપણને પ્રાપ્ત થાય છે અને ત્યાંથી આપણે બીજા સિગ્નલનું અંતર બહુ જ સહેલાઈથી નક્કી કરી શકીએ છીએ મિત્રો આ એક સૂત્ર છે જેમાં એચવી બરાબર ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે પણ ટુ પાય અને બી જીરો જે લગાડેલ ચુંબકીય ક્ષેત્ર છે તો એ તમે જોઈ શકો છો કે આ બંને કોન્સ્ટન્ટ છે એચ અને એચ આપણ